गुड मॉर्निंग डियर स्टूडेंट्स, टुडेज वी विल स्टडी अबाउट यूनिट नंबर 2, एडिट 2, पालनपुर यूथ रिवाइंस द हम्बल वॉच। એટલે કે પાલનપુરની એક યુવાન એક અજાયબ ઘડિયાળ બનાવી કાઢે છે। તો મિત્રો, તમે અહીંયા જે ફોટો જોઈ રહ્યા છો એ પાલનપુરનો એક યુવાન પ્રણવ મિસ્ત્રીનો ફોટો છે। અને આ લેસન આ વ્યક્તિ એટલે કે પ્રણવ મિસ્ત્રીના લાઈફના ઉપર છે, એટલે કે એની લાઈફમાં ઘણી બધી ખ્યાતિ પ્રસિદ્ધિ એને મેળવી છે, એ પણ નાની ઉંમરમાં મેળવી છે। તો મિત્રો, આપણા ગુજરાતના ઘણા બધા માણસો અલગ અલગ ક્ષેત્રોમાં ખૂબ આગળ પડતા છે, એમાંનું આ પ્રણવ મિસ્ત્રી છે। તો દરેક દિવસે જીત તો નથી થતી, પણ દરેક દિવસે કરેલી મહેનત જીત તરફ જરૂર લઈ જાય છે। તો આના જેવો જ આ લેસન છે। હું બેઝિકલી ઇન્ફોર્મેશન આપું તો પાલનપુરનું એટલે કે ઉત્તર ગુજરાતના પાલનપુરનો રહેવાસી પ્રણવ મિસ્ત્રી એક ગિયર નામની ભવિષ્યમાં અતિ ઉપયોગી નીવડે તેવી ઘડિયાળ શોધી કાઢે છે। અને આ પ્રણવ મિસ્ત્રીએ ખૂબ અદ્ભુત ડિજિટલ જે ઘડિયાળ બનાવી અને એના પછી એને ખૂબ ગેજેટ પર કામ પણ કર્યું છે, જેને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરી અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇનમાં તેને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું અને ત્યારબાદ તેણે હૈદરાબાદમાં માઇક્રોસોફ્ટ કંપનીમાં જોબ મળી। અને ત્યારબાદ પ્રણવ મિસ્ત્રીને ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના હસ્તે પ્રેસિડેન્ટ એવોર્ડ પણ મળ્યો છે। અને ત્યારબાદ તેણે ઘણું બધું ડેવલપમેન્ટ પ્રોગ્રેસ કરી એની લાઈફમાં એના ફિલ્ડમાં, અને તેણે ટેલિટચ, સ્માર્ટફોન વગેરે જેવા ગેજેટ પણ એને શોધ્યા છે। તો આ લેસનને આપણે ડીપલી સ્ટડી કરીશું। પાલનપુર યુથ રિવાઇન્ડ્સ ધ હમ્બલ વોચ, એટલે કે પાલનપુરનો એક યુવાન એક અજાયબ ઘડિયાળ બનાવી કાઢે છે। રિવાઇન્ડ્સ એટલે કે અજાયબી ઘડિયાળ, અલગ જ ઘડિયાળ। પ્રણવ મિસ્ત્રી અ નેટિવ ઓફ પાલનપુર, નેટિવ એટલે કે ત્યાંનું વતની હોવું અથવા તો સ્થાનિક હોવું, એને મતલબ પર્ટિક્યુલર એ જ સ્થાનનો એ વ્યક્તિ હોવો જોઈએ। કે પ્રણવ મિસ્ત્રી અ નેટિવ ઓફ પાલનપુર, એટલે કે પ્રણવ મિસ્ત્રી પાલનપુરનો વતની હતો। નોર્થ ગુજરાત શોકેશ ધ ઇમ્પોસિબલી ફ્યુચરાઇસ્ટિક વોઝ ગિયર ટુ ધ વર્લ્ડ। શોકેશ એટલે કે રજૂ કરવી અથવા તો બતાવવું, એનો સિનોનિમ્સ થશે ડિસ્પ્લે અથવા તો પ્રેઝન્ટ। ધ ઇમ્પોસિબલી એટલે કે અશક્ય હોવું, એનો ઓપોઝિટ થશે પોસિબલ। એન્ડ ફ્યુચરિસ્ટિક વોચ એટલે કે ભવિષ્યને લગતી ઘડિયાળ, એટલે કે પ્રણવ મિસ્ત્રી એ પાલન નોર્થ ગુજરાતનો પાલનપુરનો વતની હોય છે અથવા તો ત્યાંનો સ્થાનિક હોય છે, જે અશક્ય લાગતી બાબત અથવા તો અશક્ય લાગતી એવી ભવિષ્યની ઘડિયાળ જે ગિયર સમગ્ર વિશ્વ સામે રજૂ કરે છે। ગિયર એ ઘડિયાળનું નામ છે, અને આ ફોટાની અંદર પણ તમે જોવો છો જે ઘડિયાળ બતાવે છે પ્રણવ મિસ્ત્રી, તો એ જ ઘડિયાળ એને બનાવી હતી। એન્ડ મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ અ થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ અમેરિકા, હુ હેઝ ડિઝાઇન ધ ડિજિટલ વોચ ધ લેટ્સ યુ ચેક મેસેજીસ વિથ અ ગ્લેન્સ। ગ્લેન્સ એટલે કે નજર કરવી, લુક એટ નજર કરવી, ઓર મેક કોન્વર્સેશન, કોન્વર્સેશન એટલે કે ઇન્ટરેક્શન કરવું, ટોક વાતચીત કરવી, 007 સ્ટાઇલ એટલે કે 007 સ્ટાઇલ એટલે કે સાંકેતિક ભાષામાં, સિમ્બોલિક લેંગ્વેજમાં કહેવાનો મતલબ 007 સ્ટાઇલ એટલે કે સિમ્બોલિક લેંગ્વેજમાં, એટલે કે જે પ્રણવ મિસ્ત્રી હતો એ હેડ ઓફ ધ થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ અમેરિકા, હેડ ઓફ એટલે કે વડો હોવું, એટલે કે જે પ્રણવ મિસ્ત્રી છે તે સેમસંગ રિસર્ચ અમેરિકાની થિંક ટેન્ક ટીમનો વડો છે, અને તેણે એક ડિજિટલ ઘડિયાળ બનાવી છે। અને તે ઘડિયાળ કેવી હતી કે જે એક જ નજરમાં બધા મેસેજ આપણે ચેક કરી શકીએ, અને તેને 007 સ્ટાઇલમાં એટલે કે સાંકેતિક ભાષામાં, સિમ્બોલિક લેંગ્વેજમાં તમે વાત પણ કરી શકો છો। સિમ્બોલિક એટલે કે અત્યારે તમે જોતા હશો કે વોટ્સઅપ કે હાઇક, ઇન્સ્ટાગ્રામ, દરેકમાં સિમ્બોલિક એટલે કે ધારો કે ફની, હસવાનો કોઈ બતા હસવા માટેનો સિમ્બોલ છે લાફિંગ ફેસ,
જે યલો કલરના તમે જોતા હોય છો સ્માઇલિંગ ફેસ ને એ બધા, તો એ સિમ્બોલિક લેંગ્વેજમાં વાત કરી કહેવાય. તો તમે અત્યારે યુઝ કરો જ છો એ મેસેજમાં, ચેટિંગમાં. વિથ ગિયર યુ આર એબલ ટુ મેક કોલ્સ એન્ડ રિસીવ, એટલે કે પ્રાપ્ત કરવું કોલ વિધાઉટ ઇવન ટોકિંગ યોર ફોન આઉટ યોર પોકેટ, સેડ પ્રણવ મિસ્ત્રી. એટલે કે પ્રણવ મિસ્ત્રી એવું કહે છે કે જે ગિયરની મદદથી, જે ઘડિયાળ એમને સર્ચ કરી છે, તો એ ગિયરની મદદથી તમે ખિસ્સામાંથી ફોન બહાર કાઢ્યા સિવાય કોલ કરી શકો છો, તેમજ એને મેળવી પણ શકો છો, એટલે કે રિસીવ પણ કરી શકો છો ફોનને. અને આવું કોણ કહે છે? પ્રણવ મિસ્ત્રી. એટલે પ્રણવ મિસ્ત્રી એમના ઇન્ટરવ્યૂ દરમિયાન આ વાત કરે છે કે તમે ગિયરની મદદથી, વોચની મદદથી તમે કોલને ખિસ્સામાંથી કાઢ્યા સિવાય કોલ પણ કરી શકો છો અને રિસીવ પણ કરી શકો છો. વેન હી વોઝ અબાઉટ 18, હી એટલે કે પ્રણવ યુઝ ટુ સે, એટલે કે વેન હી વોઝ અબાઉટ, એટલે કે અહીંયા એમના એજની વાત કરી છે કે તેઓ જ્યારે 11 વર્ષના હોય છે, એટલે કે પ્રણવ મિસ્ત્રી જ્યારે 11 વર્ષના હોય છે, ત્યારે તેઓ કહેતા હતા કે હું મોટો થઈને બહુ નામ કમાવીશ. વેન આઈ ગ્રો અપ આઈ વિલ અર્ન અ લોટ ઓફ ફેમ. અર્ન એટલે કે કમાવું, એન્ડ ફેમ એટલે કે પ્રતિષ્ઠા, માન, પ્રતિષ્ઠા. ફેમનો સિમિલર થશે રેપ્યુટેશન. તો જ્યારે પ્રણવ મિસ્ત્રી 11 વર્ષના હોય છે, ત્યારે તેઓ એવું કહેતા હતા કે હું મોટો થઈને બહુ નામ કમાવીશ. સ્વાભાવિક રીતના આપણે પણ જ્યારે નાના હોય ત્યારે દરેકનું સ્વપ્ન હોય, કોઈ મોટું થઈને ડૉક્ટર બનવા માગતું હોય, કોઈ પોલીસ બનવા માગતું હોય, તો દરેકનું કંઈક ના કંઈક સ્વપ્ન હોય છે. તો આવું જ એક સ્વપ્ન હતું પ્રણવ મિસ્ત્રીનું. એને મોટો થઈને ખૂબ નામ કમાવવું હતું, પોતાની રેપ્યુટેશન વધારવું હતું, મતલબ પોપ્યુલર થવું હતું એને. એન્ડ સેડ હિઝ ફાધર કીર્તિભાઈ, પ્રણવ મિસ્ત્રીના પપ્પા છે આ કીર્તિભાઈ. તો કીર્તિભાઈ એવું કહેતા હતા કે વી નેવર ન્યૂ ઇટ વિલ બી સો સૂન, એટલે કે જે કીર્તિભાઈ છે એના પપ્પા, તે એવું કહેતા હતા કે અમને ખબર નહોતી કે તે આટલું જલ્દી થઈ જશે. મતલબ કે જ્યારે પ્રણવ નાનો હતો ત્યારે કહેતો કે હું નામ કમાવીશ, પણ એના પપ્પા, અને રિયલીમાં નાની એજમાં જ એને ખૂબ નામ કમાવી દીધું. એટલે એના પપ્પા એવું કહેતા કે અમને એટલી તો ખબર નહોતી કે આ વાત એની જલ્દી સાબિત થઈ જશે. પ્રણવ વોઝ લાઈક એની અધર ચાઇલ્ડ, બટ હિઝ આઈક્યુ પાવર હિમ ટુ ધ ફર્સ્ટ રેન્ક ઇન એવરી એકેડેમિક, એટલે કે સ્ટડી રિલેટેડ જગ્યા. યર હી સ્પેન્ટ એટ વિવિધ લક્ષ્મી વિદ્યા મંદિર પાલનપુર. એટલે એના પપ્પાએ વાત કરી કે અમને ખબર નહોતી કે આટલું જલ્દી થઈ જશે, અને પ્રણવ અન્ય બાળકો, એટલે કે બીજા બાળકો કરતાં એમના જેવો જ હતો, પરંતુ એ બીજા બાળકો કરતાં એક વસ્તુ એનામાં અલગ હતી કે જે એનું આઈક્યુ લેવલ, એનો જે બુદ્ધિઆંક હતો એ ખૂબ જ તેજ હતો. અને એ બુદ્ધિઆંકના લીધે જ પાલનપુરની વિવિધ લક્ષ્મી વિદ્યા મંદિરમાં તેણે અભ્યાસ કર્યો હતો, અને એના થ્રુ જ એને એ સ્કૂલમાં ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત થયો હતો. એટલે પ્રણવ મિસ્ત્રીના પિતાજી કહે છે કે પ્રણવ આમ તો બીજા બાળકો જેવો જ હતો, પરંતુ એનો જે આઈક્યુ લેવલ હતો એ ખૂબ સ્ટ્રોંગ હતો, અને આઈક્યુ લેવલના લીધે જ એની જે સ્કૂલ હતી વિવિધ લક્ષ્મી વિદ્યા મંદિર, એ સ્કૂલમાં એ આના આઈક્યુ લેવલના લીધે જ તે ફર્સ્ટ આવ્યો હતો, પ્રથમ ક્રમાંકે આવ્યો હતો. એન્ડ હી વોઝ ગુડ ઇન એવરી એક્ટિવિટી, એટલે કે તે દરેક પ્રવૃત્તિમાં, દરેક એક્ટિવિટીમાં સારો હતો. બી ઇટ સ્ટડી, મ્યુઝિક, હિસિંગ ઓર સ્પોર્ટ્સ, પ્લેઝ બેડમિન્ટન, સેડ ધ પ્રાઉડ ફાધર. એટલે કે પ્રાઉડ, એટલે કે એના પિતાજી એના ઉપર પ્રાઉડ ફીલ કરતા કહે છે કે દરેક એક્ટિવિટીમાં સારો હતો, ચાહે તે સ્ટડી હોય, મ્યુઝિક હોય, એટલે કે મ્યુઝિકમાં પણ સારું ગીત ગાઈ લેતો હતો, સ્પોર્ટ્સમાં પણ સારું રમી લેતો હતો બેડમિન્ટન. અને આ વાત ગર્વ કરતા એના પિતાજી કહે છે. હી સ્ટડી ઇન હિઝ મધર ટંગ, મધર ટંગ એટલે કે માતૃભાષામાં ગુજરાતી. એન્ડ લેટર એટલે ત્યારબાદ જોઈન્ટ નિરમા યુનિવર્સિટી અમદાવાદ ફોર હિઝ બીઈ, એટલે બેચલર ઓફ એન્જિનિયરિંગ ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. એટલે કે પ્રણવ મિસ્ત્રીએ પોતાની મધર ટંગમાં, એટલે કે માતૃભાષા ગુજરાતીમાં એને અભ્યાસ કર્યો, અને અમદાવાદ ખાતે જે નિરમા યુનિવર્સિટી છે ત્યાં એને
बीई એટલે કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ એને જોઈન કર્યું એન્ડ હી વેન્ટ ઓન ટુ કમ્પ્લીટ હિઝ પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇન ફ્રોમ આઈઆઈટી મુંબઈ વિથ અર્ન હિમ અ જોબ વિથ માઇક્રોસોફ્ટ ઇન હૈદરાબાદ એન્ડ પ્રેઝિડેન્ટ એવોર્ડ ફ્રોમ એપીજે અબ્દુલ કલામ. એટલે કે તેણે પોતાનું જે સ્ટડી હતી એ અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં અભ્યાસક્રમ પૂરો કર્યો અને મુંબઈમાં એ પોસ્ટ ગ્રેજ્યુએશન થયું. તેણે ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇન એટલે કે ઔદ્યોગિક ડિઝાઇનમાં એને પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસક્રમ પૂરો કર્યો આઈઆઈટી મુંબઈમાં અને ત્યાર પછી તે હૈદરાબાદમાં સ્થિત થયો એટલે કે ત્યાં એ સેટલ થયો એન્ડ માઇક્રોસોફ્ટ કંપનીમાં એને જોબ મળી ગઈ અને ત્યારબાદ રાષ્ટ્રપ્રમુખ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના હસ્તે તેને પ્રેઝિડેન્ટ એવોર્ડ પણ મળ્યો હતો. હી સેડ ફ્રોમ માય એન્જિનિયરિંગ ઇન કોમ્પ્યુટર સાયન્સ ટુ માય માસ્ટર આઈ વર્ક ઓન વેરિયસ ફિલ્ડ એટલે કે વિવિધ ક્ષેત્રોમાં, વેરિયસ એટલે વિવિધ, ડિફરન્ટ ફિલ્ડ્સ એટલે કે ક્ષેત્રોમાં, વેરિયસ ફિલ્ડ લાઇક ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક્સ, કોમ્પ્યુટર ગ્રાફિક્સ, HCI, AI, ઇન્ફોર્મેશન ગ્રાફિક, એમ્બેડેડ સિસ્ટમ, સોશિયલ કોમ્પ્યુટિંગ એન્ડ ધ લિસ્ટ ગોઝ ઓન. એટલે કે તે કહે છે, એટલે કે પ્રણવ મિસ્ત્રી કહે છે કે કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગમાં મેં એડમિશન લીધું ત્યારથી લઈને હું જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએશન થયો ત્યાં સુધી મેં વિવિધ ક્ષેત્રોમાં કામ કર્યું છે, જેવા કે ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક્સ એટલે કે રોબોટ્સના રિલેટેડ કોઈ, કોમ્પ્યુટર ગ્રાફિક, HCI, AI, ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, એમ્બેડેડ સિસ્ટમ અને સામાજિક કોમ્પ્યુટરિંગ જેવા ફિલ્ડમાં એને પોતાનું યોગદાન આપ્યું છે, કામ કર્યું છે. એન્ડ આઈ એક્સપ્લોર ધ ફિલ્ડ્સ વિથ ડિફરન્ટ પ્રોજેક્ટ, ડિફરન્ટ એટલે કે અલગ અલગ વિવિધ પ્રોજેક્ટ એન્ડ રિસર્ચ પેપર, એટલે કે એના ત્યારબાદ એણે જુદા જુદા પ્રોજેક્ટો ઉપર પણ કામ કર્યું છે, સંશોધન કર્યું છે, તપાસ કર્યું છે અને એના જે હાથ ધરેલા જે પ્રોજેક્ટ હતા, મતલબ જેને એના હાથ નીચે જે એને પ્રોજેક્ટ કરેલા છે એ પણ એને ખૂબ સારી રીતના એમાં રિસર્ચ કરેલા છે, રિસર્ચ પેપર પણ એને કરેલું છે. એન્ડ હિયર આર સમ ઓફ માય પ્રોજેક્ટ ઇન બ્રીફ એટલે કે સંક્ષિપ્તમાં, ને તે કહે છે કે આ રહ્યા મારા હાથ નીચે કરેલા પ્રોજેક્ટના સંશોધનો, એટલે કે આ રહ્યા, એટલે કે ટેલિટચ જે તમે આગળના વન બાય વન ટાઇટલ જે જોશો એ તમે ડીપલી સ્ટડી કરશો એમાં, જે એને પોતાના હાથ નીચે કામ કર્યું છે. ટેલિટચ, પર્સ, સનફ્લાવર એન્ડ સિક્સ સેન્સ જેવા ગેજેટ પર એને કામ કરેલું છે, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.